વાપીના ઉપાસના સ્કૂલના હોલમાં જૈન સોશિયલ ગ્રુપ દ્વારા યોજાયેલા સન્માન સમારોહમાં ગ્રુપના નવા પ્રમુખ તરીકે કૈલાશ લુણાવટની નિમણૂક કરવામાં આવી હતી. જૈન સોશિયલ ગ્રુપના સન્માન સમારોહમાં સમાજના શ્રેષ્ઠીઓનું સન્માન કરવામાં આવ્યું હતું, જ્યારે ગ્રુપના નવા પ્રમુખ તરીકે કૈલાશ લુણાવટની નિમણૂક કરવામાં આવી હતી. આ સન્માન સમારોહમાં મોટી સંખ્યામાં જૈન સમાજના ભાઈઓ બહેનો આગળ રહ્યા હતા. यहाँ पे क्या प्रोग्राम रखा गया? आज ही नहीं, यहाँ पे हमारे जैन सोशल ग्रुप की इंस्टॉलेशन सेरेमनी है. हमारा पेरेंटिंग जैन सोशल ग्रुप, उसके और दो छोटे ग्रुप है, संगीनी और युवा फॉर्म. तो मैं संगीनी की प्रेसिडेंट हूँ. ये संस्था क्या क्या करती है? संस्था बहुत सारे सोशल वर्क्स करती है और एंटरटेनमेंट के प्रोग्राम्स भी होते हैं. पेरेंटिंग ग्रुप जैसे BSF ने काफी अच्छे बड़े बड़े सोशल वर्क्स किए हैं. और हम एक हमारा ग्रुप एक लेडीजों का ग्रुप है, जैसे कि हम एक लेडीजों को भी एक अलग से स्टेज मिले, इसलिए हम लोगों ने संगीनी ग्रुप की स्थापना की है. कितनी महिला जुड़ी हुई आपकी संस्था के साथ? लगभग हमारे संस्था में अभी तक 40-45 महिलाओं का एंट्री हो गई है और काफी होने की भी चांसेस है काफी. आज का फंक्शन भी बहुत मीन्स हमारा बहुत अच्छा सक्सेसफुल प्रोग्राम हो चुका है आज का शपथ विधि का. આજે જિલ્લા સરીગામ ફણસા એટલે BSF નો આજે શપથવિધિ કાર્યક્રમ છે. જૈન સોશિયલ ગ્રુપ ઇન્ટરનેશનલ ફેડરેશન જૈનોની એક જ એવી સંસ્થા છે જે સૌથી મોટી સંસ્થા છે. 65,000થી વધુ ફેમિલી મેમ્બર્સ આમાં સભ્ય છે. હિન્દુસ્તાનમાં 400થી વધુ ગ્રુપ છે અને ફોરેનમાં એટલે આઉટ ઓફ ઇન્ડિયા અલગ અલગ કન્ટ્રીમાં 21થી વધુ ગ્રુપથી ધરાવતી આ સંસ્થા છે. અને એ સંસ્થામાં ગુજરાત રિજિયનમાં 7,500થી વધુ ફેમિલી મેમ્બર્સ છે અને 42 ગ્રુપ વિવિધ અલગ અલગ સિટીઓમાં 42 ગ્રુપ અહીં ગુજરાત રિજિયનમાં સામેલ છે. એમાંનું એક અમારું એક કોહિનૂર સમા એક ગ્રુપ નામનું છે. ખૂબ જ જોરદાર કામગીરી એટલે સામાજિક ક્ષેત્રે ગણો કે અમારા સમાજ માટે જે કરવાનું હોય અથવા અધર સમાજ માટે કંઈ કરવાનું હોય, જેમ કે સેવા બિલાડ બાજુ મોક્ષરથ લાવવાનો હોય, સર્કલ બનાવવાનું હોય, બ્લડ ડોનેશન કેમ્પ હોય, યોગા ડે હોય, એવા વિવિધ પ્રકારના જે દરેક સમાજના એક એક લોકોને આવરી લેવું એવું કાર્યક્રમ બિલાડ ગ્રુપ દ્વારા BSF દ્વારા કરવામાં આવે છે. અને એ ગ્રુપના પ્રમુખ તરીકે કૈલાશભાઈ આજે શપથવિધિ લેવા જઈ રહ્યા છે. અને એમાં અમારા ઇન્ટરનેશનલ ફેડરેશનના પ્રમુખ કમલજી, શરદભાઈ, જસ્વીનભાઈ, લલિતભાઈ, વાપીના આપણા ઇલેક્ટ પ્રેસિડન્ટ અને વિવિધ અમારા હોદ્દેદારો આજે કૈલાશભાઈની આ શપથવિધિમાં હાજર રહ્યા છે. અને આવા ગ્રુપને આગળ વધારવા અને સમાજની અમારા જૈન સમાજની ગતિવિધિઓને અમારો ઇન્ટરનેશનલ ફેડરેશનનો મોટો છે બંધુત્વ છે પ્રેમ અને બંધુત્વ છે સેવા. જૈન સોશિયલ ગ્રુપ BSF મતલબ ભીલાડ સરેગામ ફણસા, એક છોટે ગાંવ કા તીન ગાંવ કા મિલકે એક ગ્રુપ બનાયા ગયા હૈ ઓર જૈન યુનિટી ઓર સોશિયલ વર્ક કા મેઇન થીમ હૈ. હમ લોકોને પિછલે 8 સાલ મેં બહુ સે સોશિયલ કામ કિયે હૈ, જૈસે ભીલાડ સ્ટેશન પે સર્કલ બનાયા હૈ, ભીલાડ મેં હમ લોકોને મોક્ષરથ લાયા હૈ, ગરીબ બચ્ચો કો હમ સેવા કિયે કામ કરતે હૈ. और पिछले 8 साल में हमारे पास बहुत बड़े बड़े प्रोजेक्ट गवर्नमेंट के थ्रू भी आए हैं और हमने उसके ऊपर इम्प्लीमेंटेशन भी किया है. इस साल हमारा एक सर्कल बनाने का परमानेंट प्रोजेक्ट है और हम इस साल और नए नए सामाजिक स्कूल के काम करने जा रहे हैं. आज यहाँ पर क्या फलवान किया? आज हमारा शपथ विधि है. आज 9वां साल चालू हो रहा है इस ग्रुप को और 9वें साल में 7वां प्रेसिडेंट को मुझे चुना गया है और मैं 7वां प्रेसिडेंट इस ग्रुप का बनने जा रहा हूँ.